हाय एवरीवन, કેમ છો બધા? આજે આપણે સ્ટાન્ડર્ડ 10th ગાલા પેપર સેટ 2021 માંથી પેપર 2 માંથી આપણે સેક્શન સી એન્ડ ડી જોઈશું. 20 માર્ક નું ગ્રામર ચેક કરીએ છીએ. ચાલો ફટાફટ ચેક કરીએ. What a pleasant surprise. Pleasant surprise આવશે એને આપણે pleasantries કહીશું, niceties કહી શકીશું. That book that you are reading, ખરેખર એક વખત that હોય ને તો બીજી વાર which આવશે. That book which you are reading, the book that you are reading આવે. અહીંયા આ book ને લાગુ પડે છે આખું જ close. Close એટલે ઉપવાક્ય. એ book ને લાગુ પડે છે, book ના અર્થમાં વધારો કરે છે, એટલે આપણે એને describing thing કહીશું. Where do you live? Question mark છે. WH question હોય કોઈ ભી તો એને inquiry as nature કહી શકો. ચાલો આગળ વધીએ. Language function માં એના પછી છે 36 નંબર કવિતા. What are your plans for the holiday? Holiday ના તમારા શું plan છે? મેહુલ જવાબ આપશે. Describing action. Describing action માં પેસિવ આવી શકે, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ આવી શકે, અથવા ફ્રીક્વન્સી ઓફ એક્શન આવી શકે. આપણે બધા વાક્યો જોવા પડે. હેવ બીન વેઇટિંગ એ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ નથી, હેવ નો પ્લાન્સ એ પણ પેસિવ પણ નથી અને કન્ટિન્યુઅસ ટેન્સ પણ નથી, હેવ નો આઈડિયા પણ નહીં આવશે. અહીંયા યુઝવલી આપેલું છે તો એ ફ્રીક્વન્સીમાં ગણાશે. જવાબ આવશે ડી. સિન્સ વેન હેવ યુ બીન લર્નિંગ સંસ્કૃત? તમે ક્યારથી સંસ્કૃત ભણી રહ્યા છો? પોઈન્ટ ઓફ ટાઈમ આપ્યું છે. પોઈન્ટ ઓફ ટાઈમ ની અંદર જવાબમાં સિન્સ આવવું જરૂરી છે. જો અહીં ડ્યુરેશન ઓફ ટાઈમ લખેલું હોતે તો ડ્યુરેશન ની અંદર ફોર આવે, એટલે અહીંયા જે આપ્યું છે ને ફોર અ લોંગ ટાઈમ, એ ડ્યુરેશન હોય તો જવાબ સાચો થાય. અહીંયા એ જવાબ નહીં આવશે, અહીંયા આવશે સિન્સ લાસ્ટ મંથ. હવે ખરેખર લાસ્ટ મંથ છે ને એમાં પણ થોડું કન્ફ્યુઝન તમને રહેવાનું, કારણ કે સિન્સ પછી ચોક્કસ સમય આપવો જરૂરી છે, એટલે સિન્સ જાન્યુઆરી, સિન્સ ફેબ્રુઆરી આવી શકે. પછી કોઈ ચોક્કસ દિવસ હોય, સિન્સ માય બર્થડે, સિન્સ માય પેરેન્ટ્સ એનિવર્સરી આવી શકે, સિન્સ મોર્નિંગ લખી શકાય. પણ અહીં ચારે ચાર માંથી સિન્સ વાળો ઓપ્શન આ એક જ છે, એટલે જવાબ આવશે બી. ચાલો 38 નંબર જોઈએ. જલ્પા, હુ ઇઝ મિસ્ટર શર્મા? અહીંયા ડિસ્ક્રાઇબિંગ પર્સન આપ્યું છે, એટલે કોઈ વ્યક્તિના વખાણ કરતા હોય અથવા કોઈ વ્યક્તિ વિશે વધારે માહિતી આપતા હોય એવું વાક્ય જોઈએ. આઈ નો મિસ્ટર શર્મા નહીં આવશે. હેવ યુ મેટ મિસ્ટર શર્મા નહીં આવે. આઈ હેવ નોટ મેટ મિસ્ટર શર્મા નહીં આવે. ધ મેન ડિસ્ક્રાઇબ કર્યું છે, હુ ઇઝ વેરિંગ અ બ્લુ શર્ટ, તો અહીંયા ડિસ્ક્રાઇબિંગ અ પર્સન આપેલું છે, જવાબ આવશે ડી. ચાલો એના પછી છે 39 નંબર નિતિન વિલ. અહીંયા શોઈંગ અલ્ટરનેટિવ્સ આપ્યું છે. અલ્ટરનેટિવની અંદર ઓર આઈધર ઓર નાઈધર નોર આવી શકે, પણ નાઈધર નોર નેગેટિવ થઈ જશે. અહીંયા આઈધર વોચ ટીવી ઓર રીડ અ બુક આપેલું છે, જવાબ આ જ આવશે. એના પછી 40 નંબર બ્લેન્ક ટીચિંગ યુ ઇંગ્લિશ. અહીંયા આઈએનજી આપેલું છે અને ડ્યુરેશન ઓફ ટાઈમ છે. ડ્યુરેશન ઓફ ટાઈમની અંદર જો સ્ટેટમેન્ટ હશે તો ફોર આપેલું હશે અને ક્વેશ્ચન હોય તો હાઉ લોંગ આપેલું હશે. ક્વેશ્ચન હોય તો હાઉ લોંગ હશે. અહીંયા ક્વેશ્ચન છે એટલે હાઉ લોંગ વાળો એક જ જવાબ છે. હાઉ લોંગ હેઝ હર્ષ બીન ટીચિંગ, જવાબ આવશે સી. 41 નંબર ડિસ્ક્રાઇબિંગ પ્લેસ માઉન્ટ આબુ. માઉન્ટ આબુ ઇઝ ઇન રાજસ્થાન. આમાં કોઈ ડિસ્ક્રાઇબ નહીં થતું. માઉન્ટ આબુ ઇઝ નોટ ફાર ફ્રોમ અમદાવાદ. આમાં પણ ડિસ્ક્રિપ્શન નથી. માઉન્ટ આબુ ઇઝ ધ હિલ સ્ટેશન. WH વાળું ક્લોઝ આવ્યું, વિચ ઇઝ ફેમસ, તો WH વાળું ક્લોઝ છે એ ડિસ્ક્રિપ્શન કહી શકાય. એટલે માઉન્ટ આબુ ઇઝ ધ હિલ સ્ટેશન વિચ ઇઝ ફેમસ ફોર દેલવારા ટેમ્પલ્સ, જવાબ આવશે સી. કમ્પ્લીટ ધ પેરેગ્રાફ સિલેક્ટિંગ કરેક્ટ વર્ડ. પહેલા ત્રણેય શબ્દોના મિનિંગ જોઈ લઈએ. ડિસઅપિયર એટલે ગાયબ થવું, પઝલ્ડ એટલે ગૂંચવાઈ જવું, ગૂંચવણમાં મુકાઈ જવું, અને રિફ્યુઝ એટલે ના પાડવી. ધ મેજિશિયન મેઇડ ધ બોલ. બોલને ગાયબ કરી દીધો એટલે અહીંયા આવશે ડિસઅપિયર.
પહેલામાં આવશે ડિસઅપિયર. સમ ચિલ્ડ્રન વર, અમુક બાળકો છે એ પઝલ્ડ હતા. સમ ચિલ્ડ્રન વર પઝલ્ડ. સમ વર ક્યુરિયસ ટુ નો ધ ટ્રીક, બટ ધ મેજિશિયન, મેજિશિયન એમ પોતાની ટ્રીક થોડી બતાવે તો ના પાડે, રિફ્યુઝડ. ધ મેજિશિયન રિફ્યુઝ ટુ ટેલ ધેમ ધ સિક્રેટ. હવે છે નિયરેસ્ટ મિનિંગ. ચાલો નિયરેસ્ટ મિનિંગ જોઈ લઈએ. 43 નંબર ક્લુ. ક્લુ એટલે હિન્ટ, સંકેત. ટેલ, ટીએલઈ, ટેલ એટલે સ્ટોરી થશે, વાર્તા. 45 નંબર ટુ સ્પોટ. ટુ સ્પોટ નો મિનિંગ અહીંયા લેવાનો છે ટુ સી. ચાલો હવે છે ઇનડાયરેક્ટ સ્પીચ. વોટ ઇઝ ધ પ્રાઇઝ ઓફ ધીસ શર્ટ, નીતિને પૂછ્યું છે. સેલ્સમેન જવાબ આપે છે, ઇટ વિલ કોસ્ટ યુ ₹750. નીતિન કહે છે ઇટ ઇઝ વેરી કોસ્ટલી. તો પહેલું વાક્ય પ્રશ્ન છે, તો નીતિન આસ્ક્ડ આવશે. નીતિન આસ્ક ધ સેલ્સમેન વોટ ધ પ્રાઇઝ ઓફ, હંમેશા ધીસ તો આવશે જ નહીં, ધેટ જ થશે. ધેટ શર્ટ વોઝ. ધ સેલ્સમેન રિપ્લાઈડ ધેટ ઇટ, અહીંયા વિલ હતું તો એનું વુડ થશે. ઇટ વુડ કોસ્ટ હિમ ₹750. નીતિન સેડ, સાદું વાક્ય છે, ધેટ જ સંયોજક આવશે. હવે છે જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ કરેક્ટ કન્જક્શન્સ. કન્જક્શન્સનો, યોગ્ય કન્જક્શનનો ઉપયોગ કરીને આપણે વાક્યને જોડવાના છે. સંકેત વોઝ બિઝી, હી કુડ નોટ કમ ફોર ધ પિકનિક. સંકેત બિઝી હતો, તે પિકનિક આવી ન શક્યો. અને પિકનિક આવી ન શક્યો, કોણ પિકનિક આવી ન શક્યો કે તેથી, તો જવાબ આવશે સો. વચ્ચે ખાલી સો મૂકી દેવાનું છે, એચ સ્મોલ થઈ જશે. સંકેત વોઝ બિઝી, સો હી કુડ નોટ કમ ફોર ધ પિકનિક. સમીર વોઝ ઇલ, હી અપિયર્ડ ફોર ધ એક્ઝામ. સમીર બીમાર હતો છતાં પણ તે એક્ઝામમાં ગયો, એટલે યટ આવશે વચ્ચે, એચ સ્મોલ લેટર આવી જશે. અમિત વિલ નોટ સી અ મૂવી. અમિત વિલ નોટ રીડ અ બુક. હવે વિલ નોટ આપેલું છે, અમિત મૂવી પણ નહીં જુએ અને બુક પણ નહીં વાંચે. તો અહીંયા આપણે આઈધર ઓર નહીં પણ નાઈધર નોર લઈશું, કારણ કે બંને કામ નથી કરવાનો અમિત. તો નાઈધર નોરમાં નિયમ શું છે, પેલા અમિત વિલ નોટ, નાઈધર કરીશું એટલે નોટ તો બંને નીકળી જ જવાના છે. ઓકે, પહેલો ઓપ્શન તમારો છે સી અ મૂવી, અને બીજો ઓપ્શન છે તમારો રીડ અ બુક. તો પહેલો ઓપ્શન અહીંયા આવશે, અમિત વિલ નાઈધર સી અ મૂવી નોર રીડ અ બુક. અમિત અને વિલ એ બીજા વાક્યમાંથી કાઢી નાખવાનું રહેશે. અમિત વિલ નાઈધર સી અ મૂવી નોર રીડ અ બુક. 50 નંબર જોઈએ. કરેક્ટ વર્ડ્સ, એનાથી બ્લેન્ક્સ ભરવાની છે. ધેર આર ટુ મેઇન ગ્રુપ્સ ઓફ સ્પાઈડર્સ, ધ વીવિંગ સ્પાઈડર્સ બીજું ગ્રુપ છે, એન્ડ ધ હન્ટિંગ સ્પાઈડર્સ. ધીઝ, હવે અહીંયા ગ્રુપ્સ આપ્યું છે, બહુવચન છે એટલે બહુવચન જ લેવું પડશે. ધીઝ, તો અહીંયા ગ્રુપ આપેલું હોતું તો આપણે ધીસ લેતે. ધીઝ ગ્રુપ્સ ડિફર ઇન વેરિયસ વેઝ. ધ વીવર્સ હેવ બ્લેન્ક પછી અહીંયા ધેન આપ્યું છે. ધેન આપ્યું હોય તો બિગર જ આવશે, કમ્પેરેટિવ ડિગ્રી. ધ વીવર્સ હેવ બિગર સ્પિનરેટ્સ ધેન ધ હન્ટિંગ સ્પાઈડર્સ. ડુ એઝ ડિરેક્ટેડ. જ્હોન હેઝ ગિવન મી અ કોઈન. નીચે આપ્યું છે, કોઈન હેઝ બીન ગિવન. સૌથી પહેલા તમારે છે ને વાક્ય ચેક કરવું પડે કે શું છે. હેઝ ગિવન, હેઝ બીન ગિવન એટલે પેસિવ કરવાનું છે. હવે અહીંયા મી આપેલું હતું અને બીજો શબ્દ હતો અ કોઈન, તો નીચેના જવાબમાં અ કોઈન થી જવાબ બનાવેલો છે, બરાબર. તો અ કોઈન હેઝ બીન ગિવન, પછી મી લખતા પહેલા તમારે ટુ લખવું પડશે. A coin has been given to me by John. He has found it from the rags. સૌથી પહેલા તમારે verb એટલે કે ક્રિયાપદને અન્ડરલાઈન કરવાની, અને એના પછી જે કર્મ ઓબ્જેક્ટ આવતું હોય એને બોક્સ બનાવો. હવે ઇટ આગળ જ હશે એટલે ઇટની સાથે હેઝ આવશે, અને જ્યારે હેવ હેઝ પ્લસ વી થ્રી નું એસિવ કરીશું તો વચ્ચે બીન મૂકવાનું હોય. તો ઇટ હેઝ બીન ફાઉન્ડ, પહેલા વાક્ય પૂરું કરી દેવાનું.
ફ્રોમ ધ રેગ્સ અને પછી લખવાનું બાય હિમ. પછી છે આઈ હેવ નેવર સીન, તો હેવ નેવર સીન તમારું વર્બ છે. શું નથી જોયું? સચ અ કોઈન, સચ અ કોઈન આગળ આવશે. સચ અ કોઈન હેઝ નેવર બીન સીન બાય મી, પણ ઇન માય લાઈફ એ વધારાના શબ્દો છે, તો એ પણ તમારે ત્યાં જ લખવા પડે. તો જવાબ શું આવશે? જવાબ આવશે સચ અ કોઈન હેઝ નેવર બીન સીન ઇન માય લાઈફ બાય મી. હવે છે ઇવન આઈ હેવન્ટ થોટ અબાઉટ ઇટ, ક્રિયાપદ છે તમારું હેવન્ટ થોટ. જ્યારે પણ કોઈ પ્રેપોઝિશન આપેલું હોય ક્રિયાપદ પછી, તો એને ક્રિયાપદની સાથે સમજી લેવાનું. તમારું ઓબ્જેક્ટ થશે ઇટ. ઘણી વાર પ્રેપોઝિશન હોય એને લીધે ક્રિયાપદનો અર્થ ફરી જતો હોય. દાખલા તરીકે લુક હોય તો લુકનો મિનિંગ જોવું થાય, બરાબર. લુક એટલે જુઓ અથવા જોવું થશે, પણ લુક ફોર અથવા લુક ફોરવર્ડ તો એના મિનિંગ અલગ થઈ જાય. એટલે ઘણી વાર તમને પાછળ પ્રેપોઝિશન આપેલું હોય એનો મિનિંગ ખબર ના હોય, તો પ્રેપોઝિશનને ત્યાંનું ત્યાં રાખવું. ઓકે, હવે આઈ હેવન્ટ થોટ અબાઉટ ઇટ, તો તમારું ક્રિયાપદ થયું હેવન્ટ થોટ અબાઉટ. ઇટ આગળ જશે, ઇટ આગળ જશે અને આઈ પાછળ જશે. તો હું જવાબ નીચે લખું છું કે ઇટ, હવે ઇટની સાથે હેવ નહીં આવશે, હેઝ આવશે. It hasn't been thought about by me. ચાલો એના પછી જોઈએ આપણે. મનીષ ગોઝ ટુ સ્કૂલ, અહીંયા વી ગો કર્યું છે, એટલે મનીષને બદલે તમારે વી કરવાનું છે. તો જ્યારે આ પ્રકારના ફેરફાર આવે તો તમારે જોઈ લેવાનું કે મનીષ એટલે હી, હિમ અને હિઝ. તો આ ફેરફારનું તમારે શું કરવાનું છે? વી, અસ, અવર. અને ક્યારેક જો હિમસેલ્ફ આપેલું હોય તો એનું અવર સેલ્ફ પણ થશે. ઓકે, તો આપણે ફેરફાર સમજો. અહીંયા આપણે લખીશું વી, એસકે એસ નીકળી જશે, વી ગો ટુ સ્કૂલ, કારણ કે હી શી ઇટ ની સાથે જ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં એસકે એસ હોય, બરાબર. વી આઈ વી યુ ધે એની સાથે રૂટ ફોર્મ આવશે, મૂળ રૂપ આવશે. હી એન્જોય, તો એમાંથી એસ નીકળી જશે. અહીંયા આપણે લખીશું વી, વી એન્જોય સ્ટડિંગ, બટ ટુડે હી ને બદલે વી અને હેઝ ને બદલે હેવ. વી હેવ ટુ ગો ટુ અવર વિલેજ આવશે. હીને બદલે વી, વિલનું વિલ જ રહેશે, વર્કનું વર્ક જ રહેશે, હિઝ ફાર્મને બદલે અવર ફાર્મ થશે. તો વી ગો ટુ સ્કૂલ, વી એન્જોય સ્ટડિંગ, બટ ટુડે વી હેવ ટુ ગો ટુ અવર વિલેજ, વી વિલ વર્ક ઓન અવર ફાર્મ. ચાલો, સિલેક્ટ ધ ક્વેશ્ચન્સ ટુ ગેટ અન્ડરલાઇન વર્ડ્સ ઓર ફ્રેઝિસ એટ આન્સર્સ. નિશા પ્લેઝ ધ ગિટાર ફોર એન અર. ફોર થી જે હોય એ ડ્યુરેશન ઓફ ટાઈમ હોય. તમને હમણાં જ થોડી વાર પહેલા કહ્યું કે હાઉ લોંગ આવી શકે. હાઉ લોંગ વાળું એક જ છે, પણ છતાં પણ અહીંયા પ્લેઝ હતું, તો જોઈ લેવાનું કે ડઝ અને પ્લે આપ્યું છે. તો હાઉ લોંગ ડઝ નિશા પ્લે ધ ગિટાર એવરી ડે? જવાબ આવશે એ. The children play in the garden in the evening. In the evening સમય છે. સમય હોય તો when આવે. તો when વાળો જવાબ સાચો હોઈ શકે, પણ છતાં પણ એકવાર ચેક કરી લેવાનું કે play આપ્યું છે એટલે અહીંયા do અને play આવી ગયું. When do the children play in the garden? Yash is a sailor. હવે જુઓ, તમને નામને બોક્સ આપેલું હોય, નામને અંડરલાઈન આપી હોય, તો એ હુ થી બને. પણ જ્યારે
એનું કોઈ પ્રોફેશન, એનો વ્યવસાય હોય એને અંડરલાઈન આપી હોય તો એ સવાલ વોટ થી બને, તો આવશે જવાબ વોટ ઇઝ યશ. ઓકે મિત્રો, તો અહીંયા આપણે સેક્શન સી અને ડી 30 માર્કનું સોલ્યુશન કર્યું. આ હતું પેપર 2 સ્ટાન્ડર્ડ 10th ગાલા 2021. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો. થેન્ક યુ.